YouTube चैनल में आपको स्वागत करूं छु आज आपने ધોરણ 5 નો વિષય આસપાસ છે માં આપણે પાઠ 20 નો છે એ સમજી ગયા છે આજે આપણે આ પાઠ 20 છે કે જંગલો કોના પાઠનું નામ છે જંગલો કોના એની આપણે ખાલી જગ્યા અને છોડકા જોવાના છે બરાબર છે પાઠ છે 20 નો એમાં પહેલી ખાલી જગ્યા છે સૂર્યમણી દર રવિવારે બાળકોને ખાલી જગ્યામાં લઈ જાય છે સૂર્યમણી છે સૂર્યમણી નામની એક સ્ત્રી હોય છે જે જંગલનું ખૂબ જ ધ્યાન રાખે છે અને જંગલમાં બધા લોકોને જંગલ વિશે માહિતી આપે છે અને જંગલ વિશે એને ખૂબ જ વધારે પડતી લાગણી હોય છે જંગલમાં ક્યારેક તે વૃક્ષોને કાપવા ન દેતી હંમેશા તે જંગલને ધ્યાન રાખે છે અને એનું સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે એટલે સૂર્યમણી છે એ દર રવિવાર બાળકોને જંગલમાં લઈ જાય છે ક્યાં લઈ જાય છે જંગલમાં બરાબર પછી બીજી ખાલી જગ્યા છે કે સૂર્યમણીનું ગામ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે સૂર્યમણીનું ગામ છે કયા રાજ્યમાં આવેલું છે તો કે ઝારખંડ બરાબર ઝારખંડ રાજ્યમાં આવેલું છે સૂર્યમણીનું ગામ ઝારખંડ રાજ્યમાં આવેલું છે પછી ત્રીજી ખાલી જગ્યા છે કે મિઝોરમ લોકોનું ખાસ નૃત્ય ખાલી જગ્યા છે બરાબર હવે મિઝોરમ છે એ લોકોનું ખાસ નૃત્ય કયું છે તો કે મિઝોરમ લોકોનું ખાસ નૃત્ય ચેરાવ છે ચેરાવ એ લોકોનું નૃત્ય છે કોનું તો કે મિઝોરમ લોકોનું ખાસ નૃત્ય ચેરાવ છે ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે કે વાંચતા શીખવા માટે જંગલો વાંચતા શીખવા માટે ખાલી જગ્યા પુસ્તકો જેટલા જ મહત્વના છે જેટલા વાંચવા માટે જેટલા પુસ્તકો મહત્વના છે એટલા જ મહત્વના શું છે તો કે જંગલો એટલે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તક જેટલા જ મહત્વના છે એટલે ખાલી જગ્યામાં શું આવશે તો કે જંગલો ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે કે સૂર્યમણી વનવાસીઓના ખાલી જગ્યા માટે લડતી હતી જ્યારે વનવાસીઓને વનમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે એને વન એટલે કે જંગલ છોડીને બીજે જવા માટે જ્યારે સરકાર અથવા તો કોઈ બીજા રાજા કે કોઈ એને બહાર કાઢી મૂકે છે અથવા તો એને જંગલમાંથી બીજે જવાનું કરે છે ત્યારે એ લોકોના હક માટે છે એ સૂર્યમણી લડે છે એટલે સૂર્યમણી વનવાસીઓના હક માટે લડતી હતી હકો માટે બરાબર હકો માટે લડતી હતી ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા છે કે જંગલમાં રહેતા લોકોને ખાલી જગ્યા કહે છે જે લોકો જંગલમાં રહે છે એ લોકોને શું કહેવામાં આવે છે તો કે જંગલમાં રહેતા લોકોને વનવાસી કહે છે વનવાસી અથવા તો આદિવાસી બેચારા બરાબર એટલે જંગલમાં રહેતા લોકોને વનવાસી કહે છે ત્યાર પછી સાતમી ખાલી જગ્યા છે કે સૂર્યમણી સાથે બાળકો જંગલમાં જઈને ખાલી જગ્યા ભાષામાં ગીતો ગાય છે બરાબર સૂર્યમણી સાથે બાળકો જંગલમાં જઈને કઈ ભાષામાં ગીત ગાય છે તો કે હુકો ભાષામાં ગીતો ગાય છે ત્યાર પછી જોડકા છે તો જોડકામાં આપણે દર વખતે કરીએ છીએ એ રીતે બરાબર અ વ અને ઉત્તર જે ઉત્તર જે જવાબ છે એ આપણે વચ્ચે લખવાનો છે તેમાં જોડકામાં પહેલું છે સૂર્યમણી છે તો સૂર્યમણી સાથે આમાં આપણને કયું ફીટ બેસે તો તે સૂર્યમણી છે એ કોણ છે તો કે સ્ટાર ગર્લ છે એટલે પહેલા સામે શું આવશે ક બરાબર પછી વાસવી દીદી તો વાસવી દીદી છે તો એમાં બીજા સામે શું આવશે તો કે બીજા સામે આમાંથી કયું આવશે વાસવી દીદી છે આપણે પાઠ સમજે ત્યારે જોયું હતું કે જયારે સૂર્યમણી એકલી હોય છે ત્યારે એને વાસવી દીદી કરીને એક પત્રકાર હોય છે એ એને મળે છે અને એ પત્રકાર પોતે આ સૂર્યમણીને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે એટલે વાસવી દીદી કોણ છે તો કે ઠેકેદાર નથી સૂર્યમણીના બાપા નથી સ્ટાર ગર્લ નથી તો કોણ છે તો કે વાસવી દીદી છે એની પત્રકાર છે એટલે બીજા સામે શું આવશે ઈ આવશે પછી ત્રીજું છે કે શંભુ તો કે શંભુ કોણ છે તો કે ત્રીજા સામે આવશે શંભુ છે તો ઈ કોણ છે તો કે ઠેકેદાર છે જંગલનો બરાબર એટલે ત્રીજા સામે શું આવશે અ આવશે અને ચોથું છે બીજોય બરાબર તો ચોથું આવશે બીજોય તો એની સામે શું આવશે તો બીજોય સામે આવશે સૂર્યમણીના કાકા એટલે આવશે બ જે બીજોય છે એ સૂર્યમણીના
કાકા છે તો હવે આમાં સૂર્યમણીનો પતિ છે એ એક છે બાકી રહી જાય છે તો આમાં આપણે પાંચ છે અને અહીંયા ચાર છે એટલે આ વાક્ય છે એ એમનો રહેવા દેવાનું છે એટલે પહેલા સામે ક બીજા સામે ઈ ત્રીજા સામે અ અને ચોથા સામે બ તો હવે તમારે આ જોડકા અને ખાલી જગ્યા છે એ એક વખત રફ બુકમાં લખવાના છે અને એક વખત પાકી બુકમાં લખવાના છે તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ